પાટણ ખાતે આવેલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલ 10 દિવસીય વેસ્ટ ઝોન ત્રીજી પબ્લિક કે પરેડ કેમ્પમાં ભાગ લેનાર 200 વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. આગામી 26 જાન્યુઆરીના રોજ દિલ્હીના રાજપથ ખાતે યોજાનાર પરેડમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના 40 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓને તાલીમ આપવાનો કાર્યક્રમ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો હતો, જેનો સમાપન સમારોહ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર અનિલભાઈ નાયક તથા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. મારું નામ આર્યા રોકી છે. હું પાદરા જીવ રક્ષક સંસ્થા SJP ગ્રુપમાં કામ કરી રહ્યો છું. મને આજે લુણા ગામમાંથી ભરતભાઈનો ફોન આવ્યો હતો કે અમારા ગામમાં પક્ષી જે વિદેશી પક્ષીઓ અહીં આગળ આગમન દરસાલ કરી રહ્યા છે, તો એ પક્ષીઓને અમે અહીં આગળ દેખભાળ વન વિભાગ તથા અમારી સંસ્થા બંને કરી રહી છે કે જ્યારે કોઈ પક્ષી નીચે પડી જાય, જ્યારે એનું કોઈ હોય ના, ત્યારે વન વિભાગમાં જઈને ત્યાં મૂકી દઈએ અને ત્યાંથી સારું કરીને પાછું હતું ત્યાં એને પાછું લુણા ગામના તળાવમાં અમે પાછું છોડી દઈએ છીએ. પણ આજે બનાવ એવો બન્યો છે કે વાંદરાઓના મસ્તી ધમાલના કારણે એક માળો તૂટી પડ્યો હતો. એ માળો તૂટી પડ્યાની અંદર 4-5 બચ્ચા નીચે પડી ગયા હતા. એમાંથી 4-1 બચ્ચા મરી ગયા છે અને બીજા 5 પક્ષી જે છે એ ઇન્જર્ડ છે. એને વન વિભાગને બોલાવીને અમે લોકોએ તાત્કાલિક એને લઈને વન વિભાગમાં સોંપી દેલ છે. એની સારવાર થયા બાદ એના પાછા હતા એવા ત્યાં એને છોડી દેવામાં.